सूरत शहर नो मध्य विस्तार छेल्ला बे महीनाथी लॉकडाउन ने पगले भारे असरग्रस्त छे, जेमां नाना वेपारीओनी मुसीबतनो पार नथी। आवा वेपारीओ अने कामदारोनी रजूआतने पगले धारासभ्य अरविंद राणाए सरकार समक्ष तेमनी वेदनाने वाचा आपी छे। सूरत शहरना सेंट्रल झोन विस्तारने कंटेनमेंट जाहेर करवामां आव्यो छे, जेने पगले छेल्ला बे महीनाथी वेपारीओ अने कामदारो भारे भીષમાં અત્યાર સુધી તેઓએ સહન શક્તિ જાળવી હતી, પરંતુ આખરે તેઓએ ધારાસભ્ય અરવિંદ રાણા સમક્ષ પોતાની વેદના ઠાલવી હતી। તેમની અસરકારક રજૂઆત સાંભળી ધારાસભ્ય અરવિંદ રાણાએ પણ આ વિસ્તારને રાહત આપી વેપાર કરવાની સરકાર સામે રજૂઆત કરી છે। તેઓએ એબી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે જ્યાં કોરોનાનો કેસ મળે તેટલા જ વિસ્તારને કન્ટેનમેન્ટ જાહેર કરી બાકીના વિસ્તારમાં વેપાર કરવાની છૂટ મળવી જોઈએ। વધુ વિગત આપને તેમની પાસેથી જાણી હતી। સુરત શહેરમાં 25મી તારીખથી 25મી માર્ચથી લોકડાઉન ચાલુ છે। આજે 64મો દિવસ છે। આ 64 દિવસથી સુરત શહેરની અંદર સેન્ટ્રલ ઝોન વિસ્તાર એટલે કે સુરત શહેરનો જૂનો કોટ વિસ્તાર અત્યારે લોકબંધીમાં છે। આ ચોથું લોકબંધી ચાલે છે। આ ચોથા લોકબંધીની અંદર માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કેટલીક છૂટછાટો આપવાની જાહેરાત કરી હતી અને એના ભાગરૂપે રાજ્ય સરકારે પણ છૂટછાટો આપી છે। પણ છૂટછાટો જે આપી છે તેમાં બે વિભાગ પાડ્યા છે, એક આપણે કન્ટેનમેન્ટ ઝોન અને બીજો નોન કન્ટેનમેન્ટ ઝોન। હવે સુરત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તાર જે છે એને કન્ટેનમેન્ટ ઝોન તરીકે આખો ઝોન જાહેર કર્યો છે, જ્યારે સુરત શહેરની અંદર અન્ય 8 ઝોન આવેલા છે એ બાકીના 7 ઝોન જે છે તેમાં નોન કન્ટેનમેન્ટ ઝોન ઘણા હોવાને લીધે આજે તે બધી જ જગ્યાએ આવી વેપાર ધંધા અને નાના મોટા કામ ધંધા કરનારાઓ માટેની છૂટછાટ ચાલુ છે। ત્યારે મારા મત વિસ્તારના લોકોની એવી રજૂઆત છે કે 64 દિવસથી જ્યારે લોકડાઉનની અંદર ઘરમાં જ અત્યારે બેઠા છે તો આજે આર્થિક પરિસ્થિતિ લોકોની ખૂબ જ ખરાબ છે। લોકો રોજી રોટી માટે વલખા મારી રહ્યા છે, લોકોએ કામ કરવું છે પરંતુ એ કામ કરી શકતા નથી। નોન કલસ્ટર એરિયાની અંદર પોતાના ધંધા દુકાન કે એવું કંઈક આવેલું છે, વ્યવસાયની જગ્યા આવેલી છે તો એ જગ્યાએ પણ જઈ શકતા નથી। કલસ્ટર વિસ્તારમાં જે લોકો છે એ નોન કલસ્ટર વિસ્તારની અંદર પોતાના નોકરી ધંધા અર્થે પણ તે લોકોને પ્રવેશ બંધી છે, તો એ સંજોગોની અંદર આ સ્થાનિક લોકોની રજૂઆતને ધ્યાનમાં લઈને એક ધારાસભ્ય તરીકે એક લોકપ્રતિનિધિ તરીકે તેઓની જે રજૂઆત છે એ રજૂઆતને ધ્યાનમાં રાખીને મેં સરકારશ્રીમાં રજૂઆત કરી છે કે આ સેન્ટ્રલ ઝોનની અંદર જે કન્સ્ટર ઝોન છે એ કન્ટેનમેન્ટ ઝોનની અંદર હવે જેટલી જગ્યાએ આવા પોઝિટિવ કેસો આવે એટલી જ જગ્યાએ એવા જે કંઈક શેરી મોહલ્લા કે સોસાયટીઓ હોય એટલું જ લોક કરે અને બાકીની જગ્યા કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરે અને તે લોકોને આર્થિક રીતે કામ કરવા માટેની ધંધા રોજગાર કરવાની છૂટ આપવામાં આવે એવી જરૂરિયાત છે, એવી રજૂઆત છે અને એ રજૂઆતને સરકાર સુધી પહોંચાડી છે।